हेलो फ्रेंड, वेलकम टू OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું પાક સંરક્ષણ સ્ટ્રક્ચર યોજના વિશે। મિત્રો, આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને વાડીએ ગોડાઉન બનાવવા માટે રૂપિયા 50,000 ની સહાય છે તે આપવામાં આવે છે। મિત્રો, પહેલા આ યોજના અંતર્ગત રૂપિયા 30,000 ની સહાય છે તે આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો હવેથી આ યોજનામાં 50,000 સુધીની સહાય છે તે આપવામાં આવે છે। हाल आ योजना में ऑनलाइन अरजी फॉर्म छे ते फरीथी शुरू करी देवामां आवेल छे। तो ऑनलाइन अरजी फॉर्म केवी रीते भरी शकाय तेना विशे संपूर्णपणे डिटेल में माहिती आजना वीडियो में मेळवशुं। वीडियो नी शुरुआत करिए ते पहेला मित्रों, वीडियो गमे तो अवश्य लाइक अने शेर करी देजो, चेनल में नवा होय तो अवश्य चेनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों, वीडियो नी शुरुआत करिए। तो सौथी पहेला मित्रों, तमारे तमारा मोबाइल माथी अथवा तो लैपटॉप के पीसी माथी कोई पण एक इंटरनेट ब्राउजर ने ओपन करी लेवानुं रहेशे अने त्यां सर्च बॉक्स में टाइप करवानुं रहेशे आई खेडूत। जेवुं मित्रों तमे आई खेडूत टाइप करी अने तमे तेने सर्च करशो तो तमारी सामे आ मुजबनी एक स्क्रीन छे ते ओपन थई जशे कि ज्यां तमने आई खेडूतनी वेबसाइट छे ते जोवा मळशे आई खेडूत .gujarat.gov.in। तो ते वेबसाइट उपर तमारे क्लिक करी देवानुं रहेशे। जेव मित्रों तमे ते वेबसाइट उपर क्लिक करी देशो एटले आई खेडूतनुं पोर्टल छे ते ओपन थई जशे अने तमने आ मुजबनी स्क्रीन छे ते जोवा मळशे के ज्यां अहीं मेनू आपेल छे तेमां अहीं योजनानो एक ऑप्शन छे ते जोवा मळशे। ते ऑप्शन उपर तमारे क्लिक करी देवानुं रहेशे। जेव मित्रों तमे योजनाना ऑप्शन उपर क्लिक करशो एटले आ रीते एक पॉपअप मेसेज छे ते जोवा मळशे। ते अहीं तमे क्लोजना बटन उपर क्लिक करी तेने दूर करी शकशो। जेव मित्रों तमे नीचे स्क्रॉल करशो एटले अहीं अलग अलग विभाग वाइज योजनानुं लिस्ट जोवा मळशे। तेमां मित्रों अहीं पहेला ज नंबरे खेतीवाड़ीनी योजनानुं लिस्ट जोवा मळशे। तो तेनी सामे अहीं विकतो माटे अहीं क्लिक करो ते ऑप्शन उपर तमारे क्लिक करी देवानुं रहेशे। त्यार पछी नीचे तमारे स्क्रॉल करवानुं रहेशे। जेव तमे नीचे स्क्रॉल करशो एटले खेतीवाड़ी विभागनी जेटली योजना छे तेनुं लिस्ट तमने नीचे जोवा मळशे। तेमांथी मित्रों जे योजनामां हाल अत्यारे ऑनलाइन अरजी फॉर्म शुरू हशे તેનું લિસ્ટ તમને સૌથી પહેલા જોવા મળશે। તો અહીં પહેલા જ નંબરની યોજના તમે જોઈ શકો છો, પાક સંરક્ષણ સ્ટ્રક્ચર યોજના એટલે કે ગોડાઉન બનાવવા માટેની યોજના છે। હવે મિત્રો, આ જે ગોડાઉન બનાવવા માટેની યોજના છે તો તેમાં ખેડૂત મિત્રોને કેટલી સહાય છે તે આપવામાં આવે છે। હવે જે ખેડૂત મિત્રો અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ સિવાયના ખેડૂત મિત્રો છે તો તેઓને ગોડાઉન બનાવવા માટે ખર્ચના 50% અથવા તો રૂપિયા 50,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે સહાય તરીકે આપવામાં આવશે। એટલે કે જે ખેડૂત મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે SC અને ST કેટેગરી સિવાયના જે તમામ ખેડૂત છે તો તેઓને આ યોજના અંતર્ગત જો તેમને વાડીએ ગોડાઉન બનાવવું હોય તો જેટલો ખર્ચ થયો છે ગોડાઉન બનાવવા માટે તેના 50% રકમ અથવા તો વધુમાં વધુ રૂપિયા 50,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે સહાય તરીકે આપવામાં આવશે। આગળ વાત કરીએ તો કે જે ખેડૂત મિત્રો અનુસૂચિત જાતિના લાભાર્થી છે તો તેઓને આ યોજના અંતર્ગત જો વાડીએ મકાન બનાવવું હોય તો તેઓને યોજનામાંથી કેટલો લાભ છે તે મળવાપાત્ર થશે, યોજના અંતર્ગત લાભ શું મળશે। તો કે તેને પણ મિત્રો સેમ જ રહેશે કે ખર્ચના 50% અથવા તો રૂપિયા 50,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે તમને એમને સહાય મળવાપાત્ર થશે। હવે જે ખેડૂત મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રો છે તો તેઓને પણ મિત્રો ખર્ચના 50% અથવા તો રૂપિયા 50,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે સહાય તરીકે મળવાપાત્ર થશે। એટલે કે મિત્રો આમ જોઈએ તો કે આ યોજના અંતર્ગત કોઈ પણ કેટેગરીનો ખેડૂત મિત્ર હોય તો તેઓને યોજનામાંથી લાભ છે તે ખર્ચના 50% અથવા તો રૂપિયા 50,000 સુધીની સહાય છે તે મળવાપાત્ર થાય છે। આગળ મિત્રો વાત કરીશું કે આ જે યોજના છે તો તે યોજનાના નિયમો કેવા રહેશે અને યોજનાની શરતો શું રહેશે। વાત કરીશું સૌથી પહેલા વિસ્તારની કે તમે જે ગોડાઉન બનાવશો તો તેનો વિસ્તાર કેટલો ઓછામાં ઓછો હોવો જોઈએ। તો કે ઓછામાં ઓછો ગોડાઉનનો વિસ્તાર 330 ચોરસ ફૂટનો હોવો જોઈએ। તે સિવાય મિત્રો જે સ્ટ્રક્ચરની ઊંચાઈની વાત કરીએ તો કે છતની મધ્યમ ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 12 ફૂટની હોવી જોઈએ। પાયાની વાત કરીએ તો કે પાયો છે તે જમીનથી 2 ફૂટ ઊંડાઈ હોવો જોઈએ અને જમીનથી બહાર 2 ફૂટ હોવો જોઈએ। તે સિવાય મિત્રો કોઈ પણ એવી જો સ્થાનિક પરિસ્થિતિ હોય તો તેને ધ્યાનમાં લઈને અહીં જે મધ્યમ ઊંચાઈ 12 ફૂટ છે તો તે 10 ફૂટ છે તે માન્ય રહેશે। પરંતુ મિત્રો 10 ફૂટથી ઓછી ઊંચાઈ વાળું સ્ટ્રક્ચર છે, ગોડાઉન છે, તો તે માન્ય રહેશે નહીં અને તે ગોડાઉન માટે સહાય છે તે આપવામાં આવશે નહીં।
તે સિવાય તો કે પાવડર સંથી પ્લિન્થિંગ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ કરવાનું રહેશે અને ફ્લોરિંગમાં પીસીસી પાકું છે તે કરવાનું રહેશે. કોરુગેટેડ ગેલ્વેનાઇટ શીટ અથવા તો સિમેન્ટના પતરા અથવા તો નળિયાની છત છે તે તમારે બનાવવાની રહેશે. એટલે કે ગોડાઉનની છત છે તે તમે સિમેન્ટના પતરા છે અથવા તો જે ગેલ્વેનાઇટના પતરા આવે છે અથવા તો જે નળિયા છે તેના માધ્યમથી તમે છત છે તે ભરી શકો છો. પરંતુ જો લાભાર્થી આરસીસી છત ભરવા ઈચ્છતો હોય તો પોતાના ખર્ચે આરસીસી છત છે તે ભરી શકશે. તે સિવાય 300 ચોરસ ફૂટ થી નાનું બાંધકામ યોજના હેઠળ સહાય માટે માન્ય રહેશે નહીં. આ યોજના હેઠળ ન્યૂનતમ ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું કોન્ક્રીટનું પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર પણ માન્ય ગણાશે. એટલે કે મિત્રો, જો તમે કોન્ક્રીટનું પ્રી ફેબ્રિકેશન સ્ટ્રક્ચર તમે બનાવેલ હોય અને કે જે ઓછામાં ઓછો જેનો વિસ્તાર 330 ચોરસ મીટર હશે તો પણ તે આ યોજના અંતર્ગત માન્ય રહેશે અને તેમને આ યોજના અંતર્ગત સહાય મળવા પાત્ર થશે. તે સિવાય તો કે ન્યૂનતમ જે સ્પેસિફિકેશન કરતા વધારે મોટું અનુકૂળ સ્ટ્રક્ચર ખેડૂત પોતાના ખર્ચે બાંધી શકશે. આગળ વાત કરીશું. હવે મિત્રો, આ જે યોજના છે તેનો લાભ છે તે કેટલી વખત મળવા પાત્ર છે? તો કે આજીવનમાં આ યોજનાનો લાભ એક વખત જ મળવા પાત્ર છે. એક વખત આ યોજનાનો લાભ લઈ લીધા પછી તેમને ફરીથી આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. હાલ મિત્રો, આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ છે. ઓનલાઈન અરજી ફોર્મ તમે તારીખ 5/8/2021 થી લઈને 5/9/2021 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તે આપણે જોઈએ તો કે અહીં જે અરજી કરો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે અરજી કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. હવે મિત્રો, અહીં તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર છો કે કેમ. જો રજીસ્ટર અરજદાર હોય તો અહીંથી મિત્રો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આગળ વધવા ક્લિક કરો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી અહીં વિવિધ બટન છે તે જોવા મળશે. તેમાંથી સૌથી પહેલા નવી અરજી કરવા ક્લિક કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમને નીચે એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે. તે અરજી ફોર્મમાં તમામ માહિતી તમારે આપવાની રહેશે. અહીં તમારું નામ શું છે તે તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા પિતા અથવા પતિનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી સરનેમ જે તે હોય તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે. તમારો જિલ્લો કયો છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારો તાલુકો કયો છે તે તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમારું ગામ કયું છે તે ગામનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્રણેય બોક્સમાં તમારે સરનામું છે તે ફિલ કરી દેવાનું રહેશે. તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. લિંક તમારું અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જાતિ કઈ છે, કેટેગરી કઈ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ખેડૂતનો પ્રકાર કેવો છે, તમે નાના ખેડૂત છો, સીમાંત ખેડૂત છો કે મોટા ખેડૂત છો તે તમારો પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. મિત્રો, ખેડૂતનો પ્રકાર નાના ખેડૂત કોને કહેવાય, મોટા ખેડૂત કોને કહેવાય, સીમાંત ખેડૂત કોને કહેવાય તેના વિશે આપણે ઓલરેડી વિડીયો છે તે અપલોડ કરેલ છે. તમે દિવ્યાંગ છો કે કેમ, જો દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે ઈમેલ આઈડી વાપરતા હોય તો અહીં ઈમેલ આઈડી લખી દેવાનું રહેશે. તમારા મોબાઈલ નંબર છે તે અહીં લખી દેવાના રહેશે. આધાર કાર્ડ નંબર અહીં તમારે લખી દેવાના રહેશે. અને અહીં મિત્રો જે ડિક્લેરેશન આપેલ છે તે ડિક્લેરેશન વાંચી અને અહીં ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે જો આત્મામાં રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો અહીં આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે સરકારી મંડળીના સભ્ય હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભ્ય હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો, તમારે બેંકની વિગત છે તે આપવાની રહેશે. તમારું બેંક એકાઉન્ટ જે શાખામાં હોય તે શાખાનો IFSC કોડ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી 100 બેંક ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે 100 બેંક ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારું બેંક એકાઉન્ટ છે તે કઈ બેંકમાં છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. બેંક કઈ જિલ્લામાં છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તે સિવાય મિત્રો, બ્રાન્ચનું નામ શું છે તે બ્રાન્ચનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા બેંક ખાતા નંબર શું છે તે ખાતા નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ફરીથી તે જ ખાતા નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. બેંકમાં જે રીતે તમારું નામ હોય તેવું જ નામ અહીં તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાનું રહેશે. બેંકમાં જે રીતે તમે સરનામું આપેલ છે તે જ સરનામું અહીં ઇંગ્લિશમાં ટાઈપ કરવાનું રહેશે. આગળ તમારે જમીનની વિગત છે તે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે, અહીં આપવાની રહેશે. તો તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમે જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે.
ત્યાર પછી તમારી જમીનની ડિટેલ છે તે અહીં ઓટોમેટિક આવી જશે તમારા સરનામા પ્રમાણે જિલ્લો છે તાલુકો છે અને ગામ છે ત્યાર પછી ખાતા નંબર શું છે તે ખાતા નંબર અહીંથી સિલેક્ટ કરવાના રહેશે અને ખાતેદારનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી રેશન કાર્ડની વિગત છે તે આપવાની રહેશે અહીં તમારા રેશન કાર્ડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે જેવા તમે રેશન કાર્ડ નંબર ટાઈપ કરી અને સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે રેશન કાર્ડ નંબર આપેલ છે તેમાં જેટલા સભ્યના નામ છે તે તમામ સભ્યના નામ અહીં આવી જશે તેમાંથી અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અહીં જે કેપ્ચર કોડ જોવા મળે છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને અરજી સેવ કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું અરજી સેવ કરશો એટલે તમને અહીં એક એપ્લિકેશન નંબર છે તે આપી દેવામાં આવશે તે એપ્લિકેશન નંબર તમારે સાચવવાનો રહેશે કારણ કે હજી તમારે અરજી છે તે આગળ કન્ફર્મ કરવાની રહેશે અરજીને કન્ફર્મ કરવા માટે અહીં તમે જોઈ શકો છો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજીની વિગત માંગશે અહીં અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર ટાઈપ કરી દેવાનો રહેશે આગળ આપણે વાત કરી હતી કે છેલ્લે તમે અરજી સેવ કરશો એટલે અરજી નંબર આપવામાં આવશે તે જ અરજી નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે તમારા જમીનનો ખાતા નંબર શું છે અથવા તો તમારા રેશન કાર્ડ નંબર શું છે તે ટાઈપ કરી દેવાનું રહેશે ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી મિત્રો તે અરજી ફોર્મ છે તે ઓપન થઈ જશે અને તેમાં તમને નીચે કન્ફર્મનું એક ઓપ્શન છે તે જોવા મળશે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે કન્ફર્મ થઈ જશે અરજી કન્ફર્મ થઈ ગયા પછી તેની પ્રિન્ટ તમારે કાઢવી હોય તો અહીંથી તમે કાઢી શકશો અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારે અરજીની વિગતો છે તે આપવાની રહેશે અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે પ્રિન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ છે તે નીકળી જશે હવે તેમાં તમારે સહી તમારી જાતે કરવાની રહેશે અથવા તો જો અંગૂઠાનું નિશાન કરતા હોય તો અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે તમે ઓનલાઈન જ તમે અરજી અને તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો અહીંથી તમે ઓપ્શન તમે જોઈ શકો છો અપલોડ કરવાનો તેના ઉપર ક્લિક કરી તમે ઓનલાઈન જ અપલોડ કરી શકશો અથવા તો તમે જે અરજી પ્રિન્ટ કાઢી છે તેની ઉપર એક ઓફિસ અથવા તો કચેરીનું સરનામું હશે તે ઓફિસ અથવા તો કચેરીના સરનામે અરજીની પ્રિન્ટ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડી અને 7 દિવસની અંદર ત્યાં તમારે જમા કરાવી દેવાના રહેશે તો મિત્રો આ રીતે જે સ્ટ્રક્ચર યોજના છે ગોડાઉનની યોજના છે તો તેમાં તમે જાતે જ અરજી ફોર્મ છે તે ભરી શકો છો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવા ટોપિક સાથે નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ